नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત. કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત આજના વિશેષ મુદ્દા સાથે હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આજના વિશેષ મુદ્દા પર, એટલે કે ક્યાં ગયું સ્વચ્છતા અભિયાન અથવા તો સ્વચ્છતા અભિયાનનું હવે શું. કારણ કે આપણે જોતા હતા કે 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા તે સમયે અને ત્યારથી જ લઈને દેશભરમાં સ્વચ્છતા અભિયાનના જે નારાઓ લાગ્યા હતા, અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અભિયાનની વાતો થઈ હતી. ઘણા બધા લોકો, નેતાઓ, રાજકીય નેતાઓને આંગે ફરજિયાત પણે સ્વચ્છતા માટેનો જે તે વિસ્તાર સોંપવામાં આવ્યો હતો અને તે અંગે એમણે સ્વચ્છતા માટેનું કામ કરવાનું હતું. પણ આ જે સ્વચ્છતા અભિયાન હતું એ ક્યાં ખોવાયેલું જોવા મળી રહ્યું છે. આજે 2014 લઈને 2021ના સમયની જો વાત કરીએ તો કદાચ આટલા લાંબા સમયમાં તો સ્વચ્છતા મિશન પૂરું થઈ જવું જોઈતું હતું, પણ હજુ પણ સ્વચ્છતા મિશન 2ની જરૂરિયાત એટલા માટે પડી રહી છે કારણ કે સ્વચ્છતા અભિયાન 1 જે છે એ સફળ નથી રહ્યું, અથવા સફળ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા આપણને નથી જોવા મળી રહી. આ તમામ બાબતો પર વાત કરવાના છે અને આપણે ખાસ કરીને જો વાત કરીએ તો ગાંધી વિચારધારાઓ સાથે સ્વચ્છતા અભિયાનને એટલા માટે જોડવામાં આવ્યું છે કે ગાંધીજી પણ કહેતા હતા કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતાને તેમણે પણ પ્રાધાન્ય આપ્યું છે. અને આ સાથે જો વાત કરીએ તો એમના દિવસે જ એટલે કે ગાંધી જયંતિથી જ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ તમામ બાબતો આપણે વાત કરવાના છે. આખરે સ્વચ્છતા મિશન જે છે કેટલું સફળ રહ્યું છે અને આજે બીજું મિશન ની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન દ્વારા, તમામ પહેલું પર ચર્ચા કરીશું અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ધર્મેશભાઈ ગામી, સામાજિક કાર્યકર્તા છે. ધર્મેશભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને તરફ આપણી સાથે જોડાયેલા છે તેજસભાઈ ઠાકર, ગાંધી વિચારવાદી છે, સાથે સાથે તેઓ વિદ્યાપીઠ સાથે પણ જોડાયેલા છે. તેજસભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. ધર્મેશભાઈ, હવે ખાસ કરીને આપણે જો વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન બહુ જ મોટા પાયે આની જાહેરાત થઈ હતી ને ઘણા બધા લોકો સુધી. આપણે પણ એ વખતે સ્વચ્છતા અભિયાન વિશે ખૂબ આશાઓ રાખીને બેઠા હતા કે સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે, આવનાર 2, 5, 7 વર્ષ કે 10 વર્ષની અંદર આ સ્વચ્છતા અભિયાન એ સફળતાપૂર્વક પૂર્ણ થતું જોવા મળશે. અને જે ભારત કે ગંદકીની વાતો, જ્યારે ભારતની વાત આવે ત્યારે ફોરેન કન્ટ્રીઝની અંદર ભારતની ગંદકીની ચર્ચાઓ ખૂબ જોરશોરથી થતી હતી, એ ભારતની અંદર ખાસ કરીને આ વખતે સ્વચ્છતા અભિયાન બાદ સુધાર આવશે તેવી વાતો હતી. પણ શું આ સ્વચ્છતા અભિયાન હવે ક્યાં છે? 2014માં જે મોટા પાયે એનું વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડું હવે શાંત પડી ગયું. એટલે બેન, આપણે વાત કરીએ કે રાજકીય સ્વચ્છતા અભિયાનની જો વાત કરીએ તો એ નરેન્દ્રભાઈ આપણા જે વડાપ્રધાન છે એમણે શરૂ કરેલું. બાકી ભારતમાં સ્વચ્છતાનો તો પહેલેથી જ લોકો સ્વચ્છ રહે છે, સ્વચ્છ રાખવાની કોશિશ કરે છે ને અમુક પ્રકારના લોકો છે એ ગંદકી એમને પસંદ હોય ને ગંદકી કરતા હોય છે. પણ નરેન્દ્રભાઈએ જ્યારે એ ગાંધીને આગળ લાવ, ગાંધી વિચારધારાથી એક એ વણાયેલા હોય અને એમને ગાંધીને જ જોડ્યા સ્વચ્છતા માટે, એનાથી મોટો સારો કોઈ સિમ્બોલ હતો નહીં. અને એ જોડ્યા પછી જે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી એમાં ઘણા બધા શૌચાલયો બનાવ્યા, એના આઈ થિંક બજેટો પાસ કર્યા. પણ હું માનું છું કે એ રાજકીય સ્વચ્છતા છે. રાજકીય સ્વચ્છતા અભિયાનની અંદર ઘણી બધી જગ્યા પર તમે એવું જોયું હશે કે નેતાઓએ ફોટો સ્ટેશન પાડ્યા, પોસ્ટ કચરો ના હોય તો પ્લેટફોર્મ પર એક વિડીયો જોયો હતો કે કચરો લાવી અને પછી નેતાઓ ત્યાં આવે છે, ઝાડુ પકડી અને પછી એ શ્વાસ કરે છે તો સ્વસ્થ કરે છે. તો આવા જે અમુક લોકો છે જે આજે પણ જે નરેન્દ્રભાઈનું જે મિશન છે ભારત સ્વસ્થ અભિયાનનું એની અંદર ઘણા બધા રોડા નાખી રહ્યા છે અને બસ આ જ રીતના લોકો વધુ ને વધુ આની અંદર જોડાયેલા છે કે જે લોકોને સ્વચ્છતાથી કશું લેવા દેવા નથી, માત્ર ને માત્ર ફોટો પડાવે અને એ ફોટો પડાવ્યા પછી એ ફોટા અપલોડ કરે ને નરેન્દ્રભાઈ સુધી જાય અને ક્યાંક ટિકિટ મળે, આ રીતના લોકો વધારે જોડાયેલા છે. વાત છે કે સ્વચ્છતા ક્યાં પહોંચી, તો સ્વચ્છતામાં ઘણો બધો ફરક પડ્યો છે એ વાત સાચી છે, પણ એ અભિયાનને લઈને પડ્યો છે એવું કશું નથી. લોકો સ્વૈચ્છિકે આ બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને પોતે જ એવો વિચાર છે કે દેશ કે ગામ કે ગલી કે મહોલ્લો મારો હું કઈ રીતના સાફ રાખું, એવી વિચારધારા પોતાની અંદર હોય અને એ જ લોકો સમજશે તો જ હું માનું છું ત્યાં સુધી જે આપણે સ્વચ્છતાની જે વાત કરીએ છીએ એ જે સાચો અભિગમ છે એ તમામ લોકોની અંદર આવે તો જ આ બાબત યોગ્ય છે. બાકી તો મિશનો એક શરૂ થયું, બીજો છે, ત્રીજો છે, એ બધું થતા રહે છે. પણ માણસે જ્યાં સુધી પોતે વિચારશે નહીં કે મારે ખરેખર સ્વચ્છ રહેવું અને સ્વચ્છ મારું શહેર કે ગલી મહોલ્લો રાખવો, ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી બહુ કઈ ફરક પડશે નહીં. ઠીક છે.
સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયા પર અત્યારે ઓફકોર્સ આપણને વધારે પ્રમાણમાં એ અભિયાનની સફળતા બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્તરે આપણે જ્યારે જોઈએ ને ત્યારે અભિયાન કેટલું સફળ છે અથવા તો પછી એનાથી ફરક પડ્યો છે કે નહીં એનો ખ્યાલ અંદાજો જે છે આવી જતો હોય છે. આપણી સાથે ગ્રામ્ય સ્વરાજના તજજ્ઞ અને ગાંધી વિચારવાદી તેજસભાઈ જોડાયેલા છે. તેજસભાઈ, આપની પાસે આવવા માંગીશ કે શું આ બધા અભિયાનો જે છે અને ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, ગાંધીજી પણ સ્વચ્છતા અંગે ખૂબ કહી ગયા છે અને તેમણે પણ ભાર મૂક્યો છે, તો શું આ સ્વચ્છતા અભિયાન આ વખતે પણ માત્ર કાગળ પર જ રહી જશે? કારણ કે સ્વચ્છતા અભિયાન એક પણ આવ્યું હતું ત્યારે પણ એવી આશા હતી કે ક્યાંક હવે આ જે ગંદકી છે આપણને આસપાસના વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે અથવા તો પછી સ્વચ્છતા મિશન જેના માટે શરૂ કરવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક સફળ જશે, પણ એ સફળ નથી રહ્યું અથવા તો પછી એમાં એટલો ફરક નથી આવ્યો માટે જ બીજું મિશન બનાવવું પડ્યું છે હવે. ધ્રુવબેન, આપની વાત સાચી છે અને ધર્મેશભાઈએ પણ એમની વાતમાં વાત મૂકી, પણ આપણે અહીંયા એને થોડું અલગ રીતે જોવું પડશે. કારણ કે ઘણા વર્ષોથી જે વસ્તુ ઉપર કામ નથી થયું, આપણે કોઈની ઉપર દોષારોપણ નથી કરતા, તમે ને હું અને બધા જ ઈચ્છીએ છીએ કે આપણો દેશ સ્વચ્છ હોય અને આપણો દેશ ચોખ્ખો હોય. ગાંધીજી જ્યારે 9 જાન્યુઆરી 1915 સાઉથ આફ્રિકાથી પરત આવ્યા ત્યારથી લઈ અને એમણે પહેલું વિચારેલું કે ભાઈ આઝાદી માટે મારે આ દેશમાં કામ કરવું છે. ગોપાલ કૃષ્ણ ગોખલેને પણ મળ્યા અને એમણે કહ્યું કે તમે ભારતનું ભ્રમણ કરો, ત્યારે ગાંધીજીએ એવું પણ કહેલું કે હું તો ભારતીય જ છું અને મને ભારત વિશે ખબર છે. ત્યારે એમણે એવું કહેલું કે તમે ફરો, એકવાર જોઈ લો ભારતને, કારણ કે તમે જે સ્વપ્ન લઈને અહીં પરત આવ્યા છો, એટલે સાઉથ આફ્રિકાથી થોડું ઘણું કામ કરીને સત્યાગ્રહનું, એનું તો તમે એને જોઈ લો. અને ગાંધીજીએ ભારતનું ભ્રમણ કર્યું અને રેલવે માર્ગે કર્યું, કારણ કે આપણા ત્યાં રેલવે માર્ગ બધે જ સુધી ફેલાયેલો છે. અને એમણે રેલવેમાં જોયું, ગરીબી જોઈ, ગંદકી જોઈ, અલગ અલગ જગ્યાએ પ્લેટફોર્મ પર ગંદકી જોઈ. અને ગાંધીજીએ એ વખતે કહેલું કે હું આવ્યો છું રાજકીય સ્વતંત્રતા માટે, પણ મારા મતે રાજકીય સ્વતંત્રતા કરતાં પણ સ્વચ્છતા વધારે અગત્યની છે. એટલે તમે વિચાર કરો કે ગાંધી જેવો માણસ, જે અંગ્રેજોનો સૂર્ય અસ્ત નહોતો થતો, એને આંકી કાઢવા માટે આવેલો, એને પહેલી દુર્ગંધને આંકી કાઢવાની વાત કરેલી, એને પહેલી ગંદકીને આંકી કાઢવાની વાત કરેલી. એટલે આપણે સમજવું જોઈએ કે સિમ્બોલિક ગાંધીને લઈને, ગાંધીના ચશ્મામાં સ્વચ્છ અને ભારત લખીને વાત મૂકી છે, પણ કદાચ એનાથી મોટો કોઈ બ્રાન્ડ એમ્બેસેડર અત્યારની ભાષામાં 21મી સદીમાં વાત કરીએ તો ભારત પાસે સ્વચ્છતાનો બ્રાન્ડ એમ્બેસેડર એનાથી મોટો કોઈ હોઈ જ ના શકે. એટલે આપણે એવું કહીએ કે નિષ્ફળ ગયું છે એવું નહીં કહી શકાય, પણ ઘણા બધા અંશે આપણે સફળ થયા છીએ. ઘણી બધી બાબતોમાં ફરક પડ્યો છે. આજે તમે અમદાવાદના કોઈ પણ રોડની સાઈડ પર જાઓ તો તમને કચરો નહીં જોવા મળે. કદાચ આજથી થોડા વર્ષો પહેલા અમદાવાદના રોડ પર પણ કેળાની છેલ નાખેલી તમને જોવા મળતી, એવા વિડીયોઝ પણ આવતા, એવા કપલેટ્સ પણ બનતા એડવર્ટાઇઝમેન્ટના, ભાઈ રોડ પર તમે ક્યાંય કેળાની છાલ ના નાખશો. પણ આજે તમને એવું જોવા મળે છે કે સ્વચ્છતા દેખાય છે. સવાલ છે કે આંતરિક સ્વચ્છતાની જે વાત થવી જોઈએ એટલું એની ઉપર કામ ના થયું. આજે આપણે બધાએ સ્વીકારવું જોઈએ કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવી દીધું, સરકારને તૈયાર કરી. ગામીભાઈએ કહ્યું એમ, કદાચ કેટલાક લોકોએ કચરો નાખીને કચરો સાફ કર્યો, પણ ચલો એમ પણ માનીએ કે એમ કરીને એમણે સાફ કરવાનો પ્રયત્ન તો કર્યો, કે એટલીસ્ટ એમણે હાથમાં ઝાડુ તો પકડ્યું. પણ જ્યાં સુધી વ્યક્તિ નહીં બદલી શકીએ આપણે, જ્યાં સુધી ઇનર ક્લીનલીનેસની વાત નહીં કરીએ, અંદરની સ્વચ્છતાની વાત નહીં આવે, ત્યાં સુધી બહારની સ્વચ્છતા માટેના 2.0 કરીએ, 2.3 કરીએ, ધીરે ધીરે થશે, કારણ કે સમય જતા લોકોમાં પરિવર્તન આવવાનું. આટલો મોટો દેશ છે, કેટલાય કરોડ લોકો અહીં વસવાટ કરે છે અને આટલો મોટો ભારત છે, તો તમામ વિસ્તાર ઉપર તમે એક વ્યક્તિ અભિયાન બનાવી દે અને એના માટે કામ કરે, પણ એ વ્યક્તિ દરેક જગ્યાએ પહોંચીને સ્વચ્છતા કે ઝાડુ લઈને સાફ ના કરી શકે. ઓફકોર્સ આપણે બધાએ માટે જાગૃત થવાનું છે, પણ ક્યાંક ને ક્યાંક એક જાગૃતતા લાવવા માટે સ્થાનિક નેતાઓ નિષ્ફળ ગયા છે અથવા તો પછી એમણે એટલો રસ નથી બતાવ્યો જે રસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકવા માટે બતાવ્યો છે. મારી વાત એમ છે? બિલકુલ બિલકુલ સાચી વાત છે આપની, હું એની ના જ નથી પાડતો. મેં તમને પહેલાંય કહ્યું કે એટલીસ્ટ એમણે હાથમાં ઝાડુ તો પકડ્યું, આપણે એને એ રીતે પણ પોઝિટિવ લઈએ, પણ જે લોકોમાં અંદરથી ચેન્જ આવવો જોઈએ. અને સ્વચ્છતાની વાત છે ને, બહાર કોઈ જગ્યાએ કચરો નાખવો કે એક બોટલ નાખેલી ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દેવી, એનાથી નથી થવાનું. હું તમને કહું, ગાંધીજીની જે તમે જેની ટેગ લાઇનથી તમે આજનો આ કાર્યક્રમ શરૂ કર્યો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ગાંધીજી એમને એમ નહોતા કહેતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
પણ એ એવું કહેતા હતા કે સ્વચ્છતા એટલે ખાલી વાળી નાખવું એવું નથી, પણ ત્યાં સુંદરતા હોવી જોઈએ, સુંદરતાની સાથે સુઘડતા હોવી જોઈએ અને સુઘડતાની સાથે પવિત્રતા હોવી જોઈએ. આ ચાર વસ્તુ ભેગી થાય ને એને સ્વચ્છતા કહેવાય. કદાચ આપણે તમે બધા સંમત છો ને, આપણે બધા વાતો કરીએ છીએ, હું ખાલી અમદાવાદની વાત કરું અત્યારે, કારણ કે બધાએ જોયું છે બહારથી આવતા હોય એમણે પણ, કે તમે અમદાવાદમાં અંદર ક્લીન જોવો છો પણ તમે પિરાણામાં જાઓ તો પાછા ડુંગરો મોટા જ થવા માંડ્યા છે, પણ એને ધીરે ધીરે ઓછા કરવા માંડ્યા. એટલે આપણા ત્યાં હજુ પણ એ સમજણ નથી આવતી લોકોમાં પણ, અને નેતાઓ પણ એ નથી લાવી શકે. આપણી વાત બિલકુલ સાચી છે કે એમાં ક્યાંક આપણે ઉણા ઉતર્યા છીએ, નિષ્ફળ ગયા છીએ, કે લોકોમાં જે અવેરનેસ લાવવાની હતી, સ્વચ્છતા, સુંદરતા, સુઘડતા અને પવિત્રતા, આ ચાર વસ્તુ આવે તો જ સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાત સાબિત થાય. ધ્રુવબેન સાચી વાત છે, અને એ કરવું પડશે આપણે. જો આવનાર દિવસોમાં પણ આ અભિયાનો માત્ર કાગળ પર નથી રહેવા દેવા, તો ચોક્કસ આ કામ કરવું પડશે. અને કામ એક વ્યક્તિ અથવા એક ટીમ અથવા એક સમુદાયથી નથી થવાનું, એના માટે આખું માસની જરૂર પડશે, બધા લોકોએ જોડાવું પડશે, એમાં તમારી મારી ને બધાની જ ભાગીદારી પણ જરૂરી બની જશે, અને એના માટે જાગૃતતા લાવવાની જરૂર છે. ઓફકોર્સ એ વાત પર આવીશું. ધર્મેશભાઈ, આપની પાસે આવવા માંગુ. હવે વાત છે કે અભિયાનો જ્યારે શરૂ થાય ને ત્યારે એ અભિયાનો માટે ખૂબ લોકોની અંદર રસ જોવા મળતો હોય છે, પણ ધીરે ધીરે એનો સમય જાય એટલે અભિયાન વિસરાતું જાય, ભૂલાતું જાય. છતાં પણ આજે 2004 થી લઈને અત્યાર સુધી વાત કરીએ તો કદાચ આપણે વધુ જાગૃત રહ્યા હોત. શું સવાલ એ છે મારો કે તંત્રની ઉદાસીનતા છે આ કે પછી લોકો જાગૃત નથી? કુવાના ડેડકા જેવી વાત છે બેન. વરસાદ આવે એટલે ડ્રાઉન ડ્રાઉન કરે. હવે સ્વચ્છતા એ 365 દિવસ રાખવાનો વિષય છે, એ માત્ર ને માત્ર અભિયાન આવે એટલે ઝાડું પકડી લેવું એ સ્વચ્છતા નથી. સ્વચ્છતા ઘણી બધી પ્રકારની આપણા દેશની અંદર કરવાની છે અને કરવી પણ જોઈએ, અને લોકો પોતે જાગૃત થાય તો જ આ શક્ય છે. આપ જોતા હશો કે કેટલી બધી મિલો છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એના ધુવાળા છે, એ પણ એક સ્વચ્છતાનો જ ભાગ છે. આપણે ભોજનની અંદર આરોગ્ય છીએ, હલકી વસ્તુઓ, ડુપ્લિકેટ ચીજો, નબળી ગુણવત્તાવાળી ચીજો, આ બધી પણ સ્વચ્છતાનો જ ભાગ છે. એટલે માત્ર ને માત્ર કચરો સાફ કરી દેવો અને એને આપણે સ્વચ્છતા અભિયાન કરીએ તો એ યોગ્ય નથી. આપણા દેશની અંદર ઘણી બધી બાબતો છે જેને હજી સ્વચ્છ કરવાની જરૂર છે, અને એ 365 દિવસ માટે હોય. વાત કેવી છે કે મારે ઓર્ગેનિક ખાવું છે પણ રહેવું ક્યાં છે? કે ભાઈ જ્યાં મિલો ચાલે છે એ ધુવાડામાં જ હું રહું છું, એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ધુવાડા જ આવવાના છે. તો ઓર્ગેનિક ખાવાથી એનો કઈ ફાયદો છે? કોઈ ફાયદો નથી. એટલે કહેવાનો મતલબ મારો કે સ્વચ્છતા અભિયાન છે એ ઘણી બધી પ્રકારનું હોય, ને 365 દિવસ બધું જો સ્વચ્છ રહે એ લોકોએ વિચારવાની જરૂર છે. આવા અભિયાન કરવાથી કંઈક સ્વચ્છ થઈ જાય એ વાત ખોટી છે. અને જે લોકો આમાં જોડાયેલા છે એ 80% લોકો માત્ર ને માત્ર જેને કંઈ સ્વચ્છતાથી લેવા નથી, લેવા દેવા નથી, આપણે ઘણા બધા કિસ્સાઓ તમે પણ ન્યૂઝ ચેનલ્સની અંદર જોયા હશે અથવા તો સમાચાર પત્રોની અંદર વાંચ્યા પણ હશે કે ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝની આસપાસના જે રહેણાંક વિસ્તારો હોય, કારખાનાઓ, મિલોની આસપાસના રહેણાંક વિસ્તારો હોય, નદીઓ પ્રદૂષિત થતી હોય છે એમાં, અને એવા વાતાવરણની અંદર જ્યારે એમને રહેવામાં આવે, એવી હવા એમની અંદર જાય, આ બધાની રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ પગલાં નથી લેવામાં આવતા. એ સ્વચ્છતાનો જ ભાગ છે ને બેન, હું એ જ કહું છું તમને. માત્ર ગલીબરે અને એ સ્વચ્છતા એને તો ના કહેવાય ને. સ્વચ્છ માટે ઇન્ડસ્ટ્રી કે સરકારની એવી નીતિ હોવી જોઈએ કે ત્યાં પબ્લિક રહે જ નહીં તો એ સ્વચ્છ રહે, અને સારું શરીર રહે તો એ સારું જીવન જીવી શકે. એટલે રોડ પર માત્ર કચરો હોય એને સ્વચ્છ કરી દેવો એવું નથી. હા, લોકો જવાબદાર ચોક્કસ છે. પાનની પિચકારીઓ મારવી, કોઈ આવી બધી ઘણી બધી બદીઓ છે, પણ એ લોકોએ સુધરવાની જરૂર છે. લોકોએ પોતાએ સ્વૈચ્છિક અગર એવું માની લે કે મારે દેશને સુંદર અને સ્વચ્છ રાખવો છે, અને સરકારની એવી કોઈ નીતિ ના હોય કે આવું ક્યાંય પણ કાર્બન કે એવી ગંદકી ક્યાંય પણ થાય એવી. હવે જ્યાં પણ ઘણી બધી બાબતોમાં આપણે સ્વચ્છતા માટેના કામો કરીએ છીએ પણ ઇન્ડસ્ટ્રીઓની આસપાસ જે રહેણાંકો છે આજે પણ એમની દયનીય સ્થિતિ છે. તો એ ખાલી શૌચાલય બનાવવાથી સ્વચ્છતા થઈ જાય એવું તો છે નહીં. એટલે સરકારનું તંત્ર ખરેખર આ બાબતમાં ક્યાંક નિષ્ફળ છે એવું હું ચોક્કસ માનું છું. જે કઈ સારી વાત છે કે પ્રધાનમંત્રી શ્રી સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવાની વાત કરે છે, પણ એમાં કઈ સફળતા મળે એવું મને નથી લાગતું. ઠીક છે, એટલે નીતિમાં ક્યાંક અભાવ છે એવું કહેવું છે ધર્મેશભાઈ આપનું? 100% હું માનું છું. જ્યાં સુધી તમે ઇન્ડસ્ટ્રીઓ છે, નબળી ગુણવત્તાના ખોરાકો છે, નબળી ગુણવત્તાની કેટલી બધી વસ્તુઓ લોકો આરોગે છે,
એને બંધ કરવી જોઈએ, એ ના આવવું જોઈએ, એના પર સારા કાનૂનો હોવા જોઈએ. આજે ડુપ્લિકેટ દૂધ કેટલું બધું વેચાય છે, યુરિયા વાળું દૂધ વેચાય, એમના પર શું પગલા લેવાય એ મને કહો. સ્વચ્છતા આપણે ગમે તેટલી રાખીએ. ચોક્કસ ધર્મેશભાઈ, આપની વાત પર આવીશું. આનો જવાબ તેજસભાઈ પાસેથી મેળવે. તેજસભાઈ, નીતિમાં ક્યાંક અભાવ છે? કારણ કે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો જે ખૂબ કદાચ એ વિસ્તારની હવા પણ જો શ્વાસની અંદર જાય ને તો એટલું બધું નુકસાનકારક હોય છે. એવા વિસ્તારની અંદર રહેતા હોય છે, વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે કે રહેણાંક વિસ્તારોમાં આવી ફેક્ટરીઓને નદીની અંદર કેમિકલવાળું યુક્ત પાણી, આ બધી વસ્તુઓ જે ભેળસેળ આપણને જોવા મળી રહી છે, ઘણીવાર રજૂઆતો કરવામાં આવે છે પણ એનું નિરાકરણ નથી આવતું. ધર્મેશભાઈ કહી રહ્યા છે કે ક્યાંક નીતિ બદલવી પડશે હવે. સાચી વાત છે ધ્રુવબેન, નીતિ તો બદલવી જ પડશે. કાયદાઓ છે દરેકના, એટલે પોલ્યુશન એક્ટ છે કે તમે જેમ તેમ નદીમાં પાણી ના નાખી શકો. કદાચ દરેક ઇન્ડસ્ટ્રીની આજુબાજુના ગામોની ખીચડીનો કલર જોવો ને એ પણ લાલ છે, એટલે એની સાથે હું સંમત છું કે ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. કદાચ પ્લાનિંગ સારું થઈ ગયું હશે, કદાચ કાયદો સરસ બની ગયો, પણ કાયદાનો જે રીતે અમલ થવો જોઈએ ને એ રીતે અમલ નથી થતો. એટલે હું ક્યાંય એવું કહેવા નથી માંગતો કે નીતિનો વાંક નથી, પણ જ્યારે આપણે કહીએ કે અભિયાનો ના હોવા જોઈએ એની સાથે હું સંમત નથી. કારણ કે કોઈ પણ કામ જ્યારે બહુ મોટા સમુદાય સાથે કરવાનું હોય ત્યારે તમારે ફોર્સ લગાવવો પડે. તમે, હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ બધા બહુ જણને આપું છું કે 10મા ધોરણની અંદર 12 લાખ છોકરાઓ એક્ઝામ આપવા બેસે છે, બરાબર ને? તો કઈ 12 લાખ પાસ નથી થતા કે દરેક વખતે કઈ એમ કે કોરોનાની સ્થિતિ ના આવે, બધાને ઉપર ચડાવી દેવામાં આવે તો કઈ રિઝલ્ટ 100% આવે એવું ના બને. કદાચ એમાં 58%, 60%, 70% રિઝલ્ટ મળે, પણ તમારે એક્ઝામમાં એવી રીતે માનો એમ કે ભાઈ આટલા ટકા બેસાડવા જ નહીં કારણ કે ફેલ થાય છે તો ના ચાલે. જ્યારે આટલી મોટી વસ્તુને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય ત્યારે તબક્કાવાર સફળતાને ગણતા જવી પડે, પોઝિટિવિટીને જોતા જવી પડે. અને હું ફરી કહું છું કે હું ક્યાંય નીતિ નિષ્ફળ નથી ગઈ એવું નથી કહેતો, પણ હું હંમેશા એવું કહું છું કે જેટલી પ્લસ 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 થાય, બરાબર, જ્યાં સુધી સરકારે ચલો માનો પ્રયત્ન કર્યો, થોડા નેતાઓ નિષ્ફળ ગયા, પણ એટલી જ જવાબદારી પ્રજાની પણ છે, બરાબર, કે પ્રજાએ પણ એટલી જ જવાબદારીથી વર્તવાની જરૂર છે જેટલી જવાબદારીથી એ લોકો વર્તે છે. સાચી વાત છે. આપણે જોઈએ છીએ કે ઘણી બધી વાર વડાપ્રધાને પણ સ્વચ્છતા અંગે આગ્રહ રાખ્યો છે અને તેઓ પણ આગ્રહી રહ્યા છે કે સ્વચ્છતા અંગે લોકો જાગૃત થાય, પણ સ્વાભાવિક છે કે વડાપ્રધાન પદના વ્યક્તિ દરેક જગ્યાએ જોઈને ચેક ના કરી શકે કે અહીં સ્વચ્છતા છે કે નથી. આપણે જોઈએ છીએ ઘણી બધી વાર જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના હોય ધમાકેદાર રીતે એમની એન્ટ્રીના સ્વાગત માટે બધું જ સાફ થઈ જતું હોય છે, પણ જો એ જ સાફ સફાઈની કામગીરી આપણે વર્ષમાં દરેક દિવસ એટલીસ્ટ કદાચ 2 દિવસના તબક્કે પણ કરતા હોઈએ ને તો આવી જરૂરિયાત ઊભી ના થાય. એટલે એ થોડી માનસિકતા બદલવી પડશે અથવા એના ચેન્જીસની જરૂર છે. ધર્મેશભાઈ, હા, હું તમને એ જ કહું છું કે તંત્ર આમાં બેગદરકાર જ છે. જ્યારે કોઈ મોટા વીવીઆઈપી વ્યક્તિ યા રાજનીતિક મોટા વ્યક્તિ જ્યાંથી ગુજરવાના હોય ત્યાં કને બધું સાફ સફાઈ થઈ જાય, પણ જ્યાં કઈ કોઈ દિવસ કોઈ ગયું નથી ત્યાંની સ્થિતિ શું છે? તો એ કોણ કરશે? એ તંત્ર જ કરવાની છે. લોકોની જવાબદારી ચોક્કસ છે, એ પોતાના ઘરો સાફ રાખે છે, એમ શેરી મોલ્લાઓ પણ સાફ રાખતા જશે ને. ઘણા બધા સ્વચ્છતાના એવા પ્રતીકો પણ છે ને, પ્રધાનમંત્રી શ્રી એવા લોકોનું સન્માન કરે છે, એ પણ સારી વાત છે. એટલે હું અભિયાનને એવું નથી કહેતો કે અભિયાન ન ચલાવવું જોઈએ, અભિયાન ચલાવવું જોઈએ, પણ અભિયાનની અંદર આજથી સુધી જે ફોટો સ્ટેશન જેણે જેણે કરાવ્યા છે એને પ્રધાનમંત્રી શ્રીએ શું કીધું છે? એમના પર કોઈ દંડિત કે કોઈ એવી કાર્યવાહી થઈ છે? આવા જૂઠા લોકો કોઈ ચલાવતા હોય સ્વચ્છતા અભિયાન કે ખાલી ફોટો પાડે તો પ્રધાનમંત્રી શ્રી ટોકવા જોઈએ ને. મારો કહેવાનો મતલબ એ છે, એટલે સ્વચ્છતા એ દિલથી હોવી જોઈએ, દિલથી કરવી જોઈએ. હવે ફોટો સેશન વાળા નેતાઓ ક્યાં ગયા? એમની સ્વચ્છતાની કામગીરી ક્યાં ગઈ? આજે બે ફોટો પાડી અને ખુશ થાય છે અને ફોટો પાડીને ખુશ થાય એમને મુબારક છે. એટલે કહેવાનો મતલબ કે એ તો લોકોને પોતાને જાગૃત થવાનું છે, પોતે પોતાની સ્વચ્છતા રાખવાની છે. પણ કહેવાનો મતલબ કે નીતિ વિષયકો પર જે તંત્રએ પગલાં લેવા જોઈએ, જે તંત્રએ શુદ્ધતા રાખવી જોઈએ, એ તંત્ર ક્યાંય નથી રાખતું એ સત્ય છે. એ મારી વાત કદાચ સાહેબને ગમતી નહીં હોય, પણ હું તમને કહી દઉં કે ઘણી બધી જગ્યા પર જે વસ્તુઓ નબળી કે ખરાબ છે, જે આખું શરીર ખરાબ કરે છે, એના પર તો કોઈ સ્વચ્છતાની વાત નથી. માત્ર કચરો પડ્યો હોય એને સાફ કરીને કુંડામાં ભરીને ફેંકી દેવો એ સ્વચ્છતા અભિયાન નથી. સ્વચ્છ એટલે શરીરે સ્વચ્છ હોવું જોઈએ, વૈચારિક સ્વચ્છ હોવું જોઈએ, અને કચરો પણ સાથે સાથે સ્વચ્છ હોય એને સ્વચ્છતા અભિયાન કહેવાય. ને આ તંત્રએ જ સુધારો કરવો પડે, તંત્રએ જ એવી નીતિ બનાવવી પડે તો જ આ બધું ચાલે.
ઠીક છે, ચોક્કસ આપણે થોડી પોઝિટિવ વાતને લઈએ. જેમ તેજસભાઈએ કહ્યું છે કે આપણે જોઈએ કે 2004થી આજે સ્વચ્છતા અભિયાનની રાજકીય રીતે જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ સ્વચ્છતા અભિયાન જ્યારે ઇમ્પ્લિમેન્ટ થયું એના પછી થોડા ઘણા અંશે લોકો વધુ જાગૃત થયા છે. પહેલાં પણ જાગૃત હતા પણ એ ટકાવારીને એના રેશિયોમાં સુધારો વધારો થયો છે અને લોકો અંગે થોડા જાગૃત થઈ રહ્યા છે, કેળવાઈ રહ્યા છે, સ્વચ્છતાના આગ્રહી બની રહ્યા છે. પણ સર, હજુ પણ આપણે એ માનવું પડશે કે અભાવ છે, તો આ અભાવ શેના કારણે છે? સવાલ એ છે, સ્વચ્છતાનો અભાવ છે તો અભાવ શેના કારણે છે? મારે જવાબ આપવાનો છે? હા, તેજસભાઈ. હા, ઓકે ઓકે. મને ક્યાંય એવું નથી કે ભાઈ નીતિ નિષ્ફળ નથી ગઈ, રાજકીય ઈચ્છાશક્તિ નિષ્ફળ નથી ગઈ, હું એવું ક્યાંય કહેવા નથી માંગતો, એ તો છે જ. પણ જ્યારે આપણે મારા દેશમાં મારા ગામને મારા ફળિયાને મારે ચોખ્ખું રાખવું છે ત્યારે હું કોઈને દોષ દઈ અને છૂટી જઉં તો ન ચાલે, મારી એવી એક માન્યતા છે. અને ગાંધીજી પણ કહેતા હતા કે મારું જીવન એ જ મારો સંદેશ. એટલે કદાચ કેટલાક લોકોએ ફોટા પાડી અને કામ નથી કર્યું એને વાગોળ્યા કરીશું તો કંઈ થઈ જવાનું છે એવું નથી. હું ક્યાંય એવું નથી કહેતો કે ખાલી ફળિયા સાફ કરવા એ જ સ્વચ્છતા છે, પાણીની સ્વચ્છતા પણ જોવી પડશે. મેં પહેલા જ કહ્યું અંદરની સ્વચ્છતા એટલી જ જરૂરી છે જેટલી બહારની સ્વચ્છતા જરૂરી છે. પણ આપણે નિષ્ફળ ગયા એના કરતા જો એક વસ્તુને સમજવી જોઈએ કે હજાર હાથ નાખે છે ને એક હાથ સાફ કરે છે, એ તો ક્યારેય નથી થવાનું. અને ગાંધીજી હંમેશા એવું કહેતા પોતાનું કામ જાતે કરો. અને જ્યારે આપણે આ અભિયાનને ગાંધીજી સાથે જોડીએ છીએ ત્યારે આ વસ્તુ ખૂબ અગત્યની છે કે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું જોઈએ. હું જે ઇન્સ્ટિટ્યૂટમાં છું, હું કોઈ એની વાત નથી કરવા માંગતો, પણ અહીંયા મને કહેવાની ઈચ્છા થાય કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓ અને પરિવારના સેવકો, અમારા વાઇસ ચાન્સેલર ખુદ ગુજરાત વિદ્યાપીઠના, રોજ સવારે ઝાડુ લઈને જાતે સફાઈ કરે છે, કમ્પોસ્ટિંગ કરે છે. કારણ કે જ્યાં સુધી તમે કચરાનો યોગ્ય નિકાલ નહીં કરો, કારણ કે તમે કચરો વાળો છે એટલે તમારી અંદરની શુદ્ધતા તો વધે જ છે, એની સાથે બહારની શુદ્ધતા પણ વધે છે, બહારની સ્વચ્છતા પણ વધે છે. એટલે હું ઘણી બધી વખત ધ્રુવબેન મજાકમાં કહું છું કે સ્વચ્છ ભારત અભિયાન નિષ્ફળ કેમ ગયું, કારણ કે આપણે કચરો ભારતમાં જ નાખ્યો. કદાચ કોઈ બીજો દેશ કચરો નાખવા માટે શોધ્યો હોત. જો તમારે ભારતને સ્વચ્છ કરવું હોય તો એનો એ કચરો ઉઠાવીને ક્યાંક બીજે નાખવો પડે તો જ ભારત સ્વચ્છ થાય. એટલે આપણે એ સમજવું જોઈએ કે સ્વચ્છ ભારતમાં રિડ્યુસિંગ અને રિસાયકલિંગ, એટલે તમારે ઓછું બી કરવાનું છે જે કંઈ ખોટી રીતે ઉપયોગ થાય છે વધારાનો એને, અને રિસાયકલ કરવાનું છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. બહુ બધા લોકો છે તમારા મારા જેવા જે ભીનો કચરો ને સૂકો કચરો અલગ કરે છે, પણ પાછી કોર્પોરેશનની ગાડી લેવા આવે છે તો એક જ ગાડીમાં બે કચરો નાખે. એટલે તમે સેગ્રીગેશન કરો છો પણ એ તો પાછું આગળ જતા તો એટલી ને એટલી જ મહેનત રહે છે. એટલે જ્યાં સુધી આપણે એને રિસાયકલ નહીં કરીએ, જ્યાં સુધી એક કચરાનો ઉપયોગ નહીં કરીએ, અમે ગુજરાત વિદ્યાપીઠના બધા જ બગીચામાં એ જ કચરાનો ઉપયોગ કરીએ છીએ ખાતર કરીને કે જે અમે વાળ્યો છે, અને એને અલગ કરીએ છીએ, પાંદડા અલગ કરીએ છીએ. અમારા ત્યાં ફક્ત ને ફક્ત કોર્પોરેશન થોડું ઘણું વપરાતું પ્લાસ્ટિક લેવા જ આવે છે, બાકી અમે કોર્પોરેશનને કચરો આપતા જ નથી. અમે એવું કહે છે કે અમારો કચરો અમે ઉપયોગ કરી લઈશું, કારણ કે અમે કચરો નથી એ કંચન છે. એટલે આપણે એ સમજવું પડશે કે આપણા કચરામાં કંચન પડેલું છે, કચરામાં સોનું પડેલું છે, આપણા વ્યક્તિઓ પણ કંચન જેવા છે. ખાલી દોષ દઈશું તો નહીં ચાલે વ્યક્તિઓને પણ, પણ જો ભેગા થઈને પ્રયત્ન કરીએ તો સફળતા મળવાની છે, 100% મળશે. કદાચ 40% પણ લોકો આ વાતને સમજી જાય ને તો આ મિશન ખૂબ સારી રીતે સફળ થઈ શકે. એટલા માટે વાત કરી રહ્યા છે કે ગાંધીજીની જન્મ જયંતિ આપણે મનાવી રહ્યા છે અને ગાંધીજી જેમણે પોતાના જીવનની અંદર સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો છે, તેમણે આખા જીવન દરમિયાન સ્વચ્છતાને મહત્વ આપ્યું છે, તો એટલીસ્ટ એ વાતને આપણે એમનામાંથી શીખી લઈએ તો આપણું જીવન એ સાર્થક થઈ જાય, સાથે સાથે આ મિશન જે છે એમાં પણ સફળતા મળી જશે. અને આખરે વાત છે આપણા ભવિષ્યની, કારણ કે આપણું ભવિષ્ય પણ આ જ દેશની અંદર રહેશે. જે સ્વચ્છતા રાખશો તો સ્વચ્છતાની અંદર રહેશે. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રચા લેવાનો સમય થઈ રહ્યો છે. ધર્મેશભાઈ અને તેજસભાઈ આપ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજના વિશેષ મુદ્દા સાથે બસ આટલું જ. ફરી મળીશું સેમ ચેનલ પર નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.